हेलो फ्रेंड्स, वेलकम। दिस इज चिराग सर, इंग्लिश यूनिट 7, रीड 1, मंकीज पो, लेक्चर नंबर 27। दोस्तों, लास्ट लेक्चर 26 नी अंदर आपने जोयु के कंपनी माथी, सॉरी एनी पहला नी घटना एम हती के मिस्टर व्हाइटे 20 मांगे छे, વાંદરાના પંજા પાસેથી 20 માગે છે, હાથમાં પંજો રાખીને કે આઈ વિશ 200 પાઉન્ડ। એ 200 પાઉન્ડ એને મળતા નથી સીધે સીધા। નીચે બધી વસ્તુ સામે જોઈને અણગમાથી વ્યક્ત કરે છે શબ્દો, અને વાંદરાનો પંજો પણ હાથમાં થોડો હેલો જ્યારે એને 20 માંગી હતી। આવી બધી વાતો આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। હવે એના પછીની વાત આપણે કરવાના છીએ કે પછી શું થયું। 200 પાઉન્ડ તો માંગ્યા, એ 200 પાઉન્ડ આવી ગયા ન આવ્યા, પણ બીજે દિવસે સવારે શું થાય છે જુઓ। લાઈક અ સ્નેક, અહીંયા સુધી આપણે ભણી ગયા, અહીંયાથી નેક્સ્ટ। ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોકડ ઓન ધ ડોર। નોક એટલે ખખડાવું, સાદો ભૂતકાળ છે, મુખ્ય ક્રિયાપદ તરીકે વી ટુ આવેલું છે। નોક એટલે ખખડાવવું થાય ગુજરાતીમાં। બીજા દિવસે સવારે એક જેન્ટલમેન એટલે સજ્જન માણસ દરવાજે ટકોરા મારે છે। આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગન્સ યોર સન્સ એમ્પ્લોયર। અજયનો માને શું કહે છે કે હું મો અને મેગન્સ કંપનીમાંથી તમારા છોકરાને હર્બર્ટને કામે રાખનાર વ્યક્તિ છું। મો અને મેગેસ માંથી આવું છું તમારા દીકરા હર્બર્ટ ને કામે રાખનાર વ્યક્તિ। એમ્પ્લોયર એટલે નોકરીએ રાખનાર, નોકરીએ રાખનાર, અને એમ્પ્લોઈ ડબલ ઈ હોય તો નોકરી કરનાર, એમ્પ્લોઈ નોકરી કરનાર, એમ્પ્લોયર નોકરી પર રાખનાર। એમ્પ્લોયર એટલે બોસ, એમ્પ્લોઈ એટલે કર્મચારી। સાદા વર્તમાન કાળનું વાક્ય છે દોસ્તો, ડબલ કોમાની અંદર ઇન્ડાયરેક્ટ સ્પીચ। દોસ્તો, આખે આખો યુનિટ 7 છે, એમાં મોટા ભાગે ઇન્ડાયરેક્ટ સ્પીચના વાક્યો જ આવશે, કારણ કે યુનિટ 7માં ફંક્શન તરીકે રિપોર્ટિંગ છે। તમે ઇન્ડેક્સ ખોલો ને, ઇન્ડેક્સ જ્યાં ટેક્સ્ટ બુકમાં બધા પાઠ હોય એમાં કયા પાઠમાં કયું ફંક્શન ભણવાનું ભણશું ભવિષ્યમાં, પણ હાલમાં ખાલી માહિતી એમાંથી મળી જાય। ઇન્ડેક્સમાં લખેલું હોય કે યુનિટ 7માં રિપોર્ટિંગ, રિપોર્ટિંગ એટલે ઇન્ડાયરેક્ટ સ્પીચના વાક્યો, જ્યાં ઇન્ડાયરેક્ટ સ્પીચના વાક્ય જો અને પ્રશ્ન પૂછે કે આ શેમાં શેનું ફંક્શન છે તો લખી નાખવાનું રિપોર્ટિંગ। સિલેક્ટ ફંક્શનમાં આવશે ભવિષ્યમાં, ત્યાં તમને રોકડા માર્ક મળી જશે। હવે આપણે વાત કરીએ કે હું તમારા દીકરાને નોકરીએ રાખનાર મો અને મેગીસ કંપનીમાંથી આવું છું। ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઈઝ, લુકડ સરપ્રાઈઝ એટલે આશ્ચર્યચકિત થવું। વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગયા કે મારા દીકરાના કંપનીમાંથી આવ્યા અત્યારે, આપણા ઘરે કોઈ એવી એક્સપેક્ટ ન રાખે કે કંપનીમાંથી કોઈ આવે। અમે સ્કૂલમાં અહીંયા લેક્ચર લેતા હોય ને, અહીંયાથી અમારા બોસ અમારા પ્રિન્સિપાલ ઘરે જાય તો કાંઈક નવીન લાગે ને કે આ કેમ આવ્યા કોઈ દિન, તો એને નવીન લાગ્યું કે ભાઈ આ કેમ આવ્યા, એટલે સરપ્રાઈઝ થઈ ગયા। સાદો ભૂતકાળનું વાક્ય છે લુકડ સરપ્રાઈઝ। ઇઝ એનીથિંગ રોંગ, કાંઈ ખરાબ થયું છે? સી આસ્ક બ્રેથલેસલી, બ્રેથલેસલી એટલે શ્વાસ પણ લીધો નહીં, એટલું ઉતાવળે પૂછી લીધું, કાંઈ ખરાબ થયું છે, કાંઈ ખોટું થયું છે, શું થયું છે? ઉતાવળે પૂછી લીધું। દોસ્તો, બ્રેથલેસલી માંથી એક શબ્દ યાદ આવે છે કે ખાલી બ્રેથ એટલે શ્વાસ, અને બ્રીધ, બ્રીધ એટલે શ્વાસ લેવો, બ્રેથ એટલે શ્વાસ, બ્રીધ એટલે શ્વાસ લેવો। બ્રેથ નામ છે, બ્રીધ છે એ ક્રિયાપદ છે। આ ક્યાં કામમાં આવશે? એરર કરેક્શનમાં કામમાં આવશે। ભવિષ્યમાં એક ટોપિક આવશે એરર કરેક્શન, એ એરર કરેક્શનમાં તમારે આવું બધું કામમાં આવશે, ત્યારે તમને આ બધું લિસ્ટ લખાવાશે, પણ અત્યારે જેમ જેમ શબ્દો આપણી સામે આવતા જાય એમ એમ આપણે વાત કરતા જશું। તો મારા દીકરાને કઈ થયું છે?
Has anything happened to my son? શું મારા દીકરાને કઈ થયું છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ડબલ કોમામાં. ગમે કાળમાં પાઠ ચાલુ હોય ડબલ કોમા કરો, એમાં કોઈ પણ કાળ આવી શકે. ઇનડાયરેક્ટ સ્પીચ એ આપણે જોઈ જોઈએ. વોટ ઇઝ ઇટ, શું થયું છે? ધ વિઝિટર લુક ડાઉન, જે વિઝિટર છે એ નીચું જોઈ ગયા. નીચું જોઈ ગયા એટલે એનો મતલબ તો કઈક નીકળે જ, સ્વાભાવિક છે. વિઝિટર લુક ડાઉન, મુખ્ય ક્રિયાપદ, બેડલી હર્ટ હી સેડ ક્વાઇટલી. હર્ટ એટલે ઘાયલ થવું, બહુ ખરાબ રીતે ઘાયલ થયો છે. ટૂંકો જવાબ આવ્યો, બહુ ધીમેથી કીધું. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. પેઇન એટલે દર્દ. ખૂબ ખરાબ રીતે ઘાયલ થયો છે પણ હવે એને કોઈ દર્દ થતું નથી. આ બે વાત તો એકબીજાથી વિરોધી છે. ખૂબ ખરાબ રીતે ઘાયલ થયા હોય અને એને કોઈ દર્દ ન થાય એ વાત તો આપણે માની શકીએ નહીં. તો આ વાક્ય જે છે એ થોડું કડવું છે, કડવું કડવું સત્ય. અને વળી પાછા એમ કે છે કે હવે એને કોઈ દર્દ થતું નથી, ભગવાનનો ખૂબ ખૂબ આભાર એના માટે. ઓ થેન્ક ગોડ ફોર ધેટ, ભગવાનનો એના માટે આભાર, ખૂબ ખૂબ આભાર એવું ગુજરાતી થશે. બટ ધ સિનિસ્ટર મિનિંગ, સિનિસ્ટર એટલે અશુભ, આપણે ગ્લોસરીમાં આવી ગયો શબ્દ. બેડ ન્યૂઝ, સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એસ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી. એસ્યોરન્સ એટલે ઈરાદો. મુલાકાતીનો જે ઈરાદાનો, અશુભ સમાચારનો ઈરાદો જે છે એ તરત જ વૃદ્ધ સ્ત્રીને સ્પષ્ટ થઈ ગયો. મુલાકાતીના ખરાબ સમાચારનો ઈરાદો વૃદ્ધ સ્ત્રીને તરત જ સમજાઈ ગયો. એન્ડ શી લુક્ડ એટ હિમ, અને તે તેની સામે જોવા લાગી. વૃદ્ધ માતા સમજી ગઈ, દોસ્તો તમારી સામે બોર્ડ ઉપર એક નવો શબ્દ છે, યુફીમિઝમ. યુફીમિઝમ નીચે ઉચ્ચાર આપ્યો છે, જેનું ગુજરાતી થશે કડવી વાત મધુર શબ્દોથી કહેવી. યુફીમિઝમનો ઉપયોગ ક્યાં કર્યો? આખા પેરેગ્રાફમાંથી યુફીમિઝમનો ઉપયોગ ક્યાં છે? તો જો હું બોક્સ કરું છું, આ છે યુફીમિઝમનો ઉપયોગ. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પણ હવે એને કોઈ દર્દ થતું નથી. વોટ ડઝ ધ વિઝિટર વોન્ટ ટુ સે બાય ધીસ વર્ડ્સ? આ શબ્દો દ્વારા વિઝિટર શું કહેવા માંગે છે? એક માર્કનો પ્રશ્ન. ધ વિઝિટર કુડ નોટ ડાયરેક્ટલી ટેલ ધ રિયાલિટી, સો હી યુઝ યુફીમિઝમ બીકોઝ ધેર સન વોઝ નો મોર, કેમ કે એનો દીકરો હવે વધારે જીવિત નહોતો, એટલા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. આમાંથી ઘણા નાના નાના પ્રશ્નો બને છે કે વિઝિટર કોણ હતા? તો કે મો અને મેગીસ કંપનીમાંથી હર્બર્ટના એમ્પ્લોયર હતા, આવો એક પ્રશ્ન બને. તે શું સમાચાર આપવા આવ્યા હતા? તો કે હર્બર્ટ વિશે. શું વૃદ્ધ સ્ત્રી અશુભ સમાચાર સમજી ગઈ? તો કે યસ નોમાં જવાબ આપવાના. નાના નાના પ્રશ્નો જે તમને ખૂબ જ સારી રીતે આવડી જશે. આ સ્ટોરી ગુજરાતીમાં ખબર હોય એટલે આરામથી આવડી જાય. આજ સુધી તમે ઘણા બધા પ્રશ્નો પણ લખી ચૂક્યા છો. તો દોસ્તો હવે પછીનો લેસન જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. અઘરા સ્પેલિંગનો અભ્યાસ કરતા રહેવાનો છે, વ્યવસ્થિત સમજવાની કોશિશ કરવાની, કેમ કે આમાંથી જ આપણે શોર્ટ નોટ બનતી હોય, આમાંથી જ આપણે ગ્રામર પણ બનતું હોય છે. એક એક વાક્ય શાંતિથી જોવાની કોશિશ કરજો, કેમ કે આપણે ઘણો બધો સમય કદાચ આગળ પણ ઘરે બેસવાનું થાય, એવું બની શકે કે પછી સમય ના પણ મળે. ગ્રામરનું રિવિઝન આપણે ઘણું બધું કરી શકીએ. ટેક્સ્ટ બુકનું કામ જે છે એ આપણે બહુ શાંતિથી વ્યવસ્થિત તમારે લોકોને ઘરે જોવાનું છે. પાછળથી તમને એના લીથા પણ પ્રોવાઈડ થઈ જશે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.